કપડામાં હો કે એવું હોય તો લોકો સારી રીતે બોલાવે. 21 નોમિનેશન છે એટલે એમ તો ખબર છે સાવ નહીં મળે. સાથે કામ કરવાનો એક પ્રો અને એક કોન. એક તો તો જીફાની એક વાત જે તમારે બદલી નાખવી છે. હેલો, કેમ છો? ગુડ નૂન. આમ તો દર વખતે તમારી સાથે સાંજે મળવાનું બને છે આવા કોઈક સરસ મજાના કારણસર, પણ શિયાળો છે એટલે બપોરની પોતાની મજા છે. આ સોનેરી ધૂપ પકડવા જેવી વાત છે. એટલે તમે વિચાર કરો કે બહાર નીકળ્યા હો ને આ આ સોનેરી રૂપેરી રજકણને જરા આંખ હથેળીઓમાં ભરવાની તમે કોશિશ કરો અને એ રીતે આ મખમલી મોસમને જરા અંદર સુધી ઉતારો. આ સરસ મજાનો સંવાદ જ હોય છે જે શિયાળાની રૂક્ષતાને દૂર કરે છે. સ્નિગ્ધતા એ બીજું કંઈ નથી, સ્નેહીજનોનો સાથ છે. અને એ રીતે આજે આ સાથ અમે થોડો વધારે મમળાવવાના છીએ એવો સરસ મજાનું કોન્વર્સેશન આજે પ્લાન કર્યું છે. બહુ શોર્ટ નોટિસમાં તમને જણાવ્યું છે કારણ કે અમને બધું આયોજન ગોઠવતા ગોઠવતા થોડીક તકલીફ તો પડી છે, પણ સરવાળે અમે કેટલાક મિત્રો અને કેટલાક અદ્ભુત પ્રતિભાસંપન્ન કલાકારોને બોલાવી શક્યા છીએ અને અહીંયા એક સરસ મજાનું કોન્વર્સેશનનું આયોજન કરી શક્યા છે. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈષદ અને આ છે જલસો, ધ ફાસ્ટ ગુજરાતી મ્યુઝિક એપ. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. અને અમારો આ બહુ જ લોકપ્રિય ઉપક્રમ શુદ્ધ દેશી સંવાદ. આપ સૌનું ખૂબ 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 સ્વાગત. ભાઈ, ડિસેમ્બરનો આ છેલ્લું અઠવાડિયું છે એટલે કે આખા વર્ષનું આ છેલ્લું અઠવાડિયું છે અને હવે આ અઠવાડિયાના 7 દિવસમાં આપણે એ લેખાજોખા એ ગણતરીઓ માંડવાની છે કે કેટલું ફળ્યું ને કેટલું ગળ્યું ને કેટલું મળ્યું ને કેટલું રહી ગયું ને કોણ આગળ વધી ગયું ને આપણે ક્યાં રહ્યા ને કોને કેટલા ને આપણે કેટલા. આ બધી જ ગણતરીઓ આપણે જે ઘરના ખૂણામાં મમ્મી પપ્પા બહેનો સાથે સોફા પર કે બેડ પર બેસીને કરીએ છીએ એ આ કલાકારો એકદમ મોટા મંચ ઉપર જઈને કરે છે. જોક સપાટ, મશ્કરી જરાક બાજુ પર રાખીને એક સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે જીફા, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને જુદી જુદી કેટેગરીઝમાં નવાજવામાં આવવાના છે, એમને સરસ મજાના અવોર્ડ્સથી સન્માન કરવામાં આવનાર છે એ બધાનું. તો એમાંના કેટલાક સાથે આજે આ વાત કરી રહ્યા છે. ખૂબ 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 સ્વાગત આ અદ્ભુત કલાકારોની ટીમનું. પહેલા તો જોરદાર તાળીઓ સાથે મારી સમ ઓફ ધ નોમિનીઝ આર વિથ મી રાઈટ નાવ. શૌનક છે, બહુ જ મારો પ્રિય કલાકાર અને અદ્ભુત એક્ટર, ટીચર ઓફ ધ યર માટે અને લીડ એક્ટરનું નોમિનેશન મળેલું છે. સામે જ એની અમે એનો પ્રતિસ્પર્ધી બેસાડ્યો છે, રોનક છે. શૌનક એન્ડ રોનક વિથ અસ. ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર માટે લીડ એક્ટર તરીકે એને પણ નોમિનેશન મળેલું છે આ અવોર્ડ્સમાં, એટલે એમની વચ્ચે સરસ મજાની એક વાતચીત કરીશું. બે ડિરેક્ટર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે મોન્ટુની બિટ્ટુ માટે. વિજયગીરી ગોસ્વામી ઇઝ ઓલ્સો બીન નોમિનેટેડ ફોર. અને અભિન્ન અને મંથન ચાસણી જે ફિલ્મ આવી હતી એના ડિરેક્ટર્સ આપણી સાથે, દે ઓલ્સો નોમિનેટેડ ફોર ધ સેમ. સૌથી મજાની વાત એ છે કે અભિન્ન મંથન માં અભિન્ન છે એ કમ્પ્લીટલી હિન્દી સ્પીકિંગ નોન ગુજરાતી માણસ છે અને એણે ગુજરાતી ફિલ્મ બનાવી છે, એટલે આના વિશે તો બહુ રસપ્રદ સંવાદ કરવાના જ છીએ. પણ તો પણ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. સો ટેલ મી, હાઉ એક્સાઇટેડ આર યુ ગાઈઝ અબાઉટ ધીસ અવોર્ડ? સો અભિન, લેટ્સ બિગિન વિથ યુ. આઈ એમ વેરી એક્સાઇટેડ. Gujarat has welcomed me so warmly. Being a non-Gujarati, I've got so much love from Gujarat. I mean, the film is being appreciated all over. So I'm really happy, really looking forward to the evening. Okay. Yeah. So do you think that you will get an award?
I don't know. I have made my best. I have done my best. It's all on the jury and the people. If they love the film, they'll give it. Otherwise, also, I love એક આ જવાબની મારે ડિસ્ક્લેમર મૂકીને જાહેરાત કરી દેવી છે કે આ જવાબની અમને અપેક્ષા જ નથી. યુ હેવ ગિવન યોર બેસ્ટ એન્ડ યુ હેવ ગિવન યોર બેસ્ટ શોટ એન્ડ નાઉ ઇટ્સ ઓલ અપોન ધ જ્યુરી એન્ડ ધ પીપલ. અમને બધાને બધું ખબર જ છે. વોટ ડુ યુ થિંક? એવરીવન ગોઝ વિથ અ હોપ ટુ વિન ધ એવોર્ડ, સો આઈ વિલ ગો વિથ ધેટ હોપ ઓન્લી એન્ડ ધેન એટ ધેટ ઓલ અબાઉટ ધ સિચ્યુએશન વોટ. સો ડાયરેક્ટ ડ્યુઓમાં આ વાતની એક એક કોમન છે. ગુજરાતના આંગળે એક તો આટલો મોટો ઉત્સવ થાય આપણે મેળાવડાના માણસો આપણને એમને મજા આવે અને આટલા બધા. એટલે ગુજરાત માટે એકચુઅલી જીફા માટે બે શબ્દો એવા કહી શકું કે એક એવું ફંક્શન આપણે નોર્મલી છે ને પ્રીમિયરમાં મળતા હોઈએ બધા, તમે યાદ કરો કે આપણે એકબીજાને પ્રીમિયરમાં મળીએ, પણ એક એવું ફંક્શન કે જે હવે કદાચ અને એ ગ્લેમરના એ લેવલ સુધી એ ફંક્શન એટલું મોટું એટલું વિશાળ કે દરેક કલાકારોની અલગ પ્રકારની એમની પ્રતિભા દેખાડવાની તક મળે, તો એ રીતે બહુ મજાનું ફંક્શન છે. અવોર્ડ બહુ પછીનો વિષય આવે છે, પણ એક ફંક્શનની એક પોતાની એક ઘટનાની મજા છે. હું એવું માનું છું. મારી એક અવોર્ડ નાઈટ એવી જ રાખી છે કે હું જે બોલું એ કોણ કોણ સમજે છે બધા. મને બહુ મજા આવી રહી છે કારણ કે જીફા સાથે આમ તો ત્રણેક અવોર્ડ છે એટલે ત્રણ વર્ષથી સંકળાયેલો છું. 2016 મારી ફિલ્મ હતી પણ હું મને કઈ નોમિનેશન કેવું કઈ નહોતું, તો પહેલા હું એ એતલભાઈ આમ ઘણી વાર ઉલ્લેખ કરતા હોય છે કે હું નારાજ થયેલો, એટલે મને એવું એ દિવસે જ કોઈ કે ફોન કરીને કીધું તું આવે છે ને, હું ક્યાંથી આવું, કોઈએ કઈ કીધું નથી, કોઈ કઈ મોકલ્યું નથી, શું છે, હું નથી જતો એમ. એવું કરે બીજા વર્ષે નોમિનેશન હતા, એમાં મારું વિલન ની કેટેગરીમાં નામ હતું દુનિયાદારી માટે અને મને મળ્યો પણ ખરો અવોર્ડ. ત્યારે મેં પહેલી વાર જીફા ને બહુ નજીકથી જોયો, ત્યારે મણિનગરમાં એકામાં હતું. બહુ જ સુંદર આયોજન હતું મને, કારણ કે એની પહેલા હું ટ્રાન્સમીડિયામાં પણ જઈ આવેલો, મજા પડેલી. આ અહીંયા પણ મજા પડી, પણ અહીંયા જોવાની મજા એ પડી કે અમદાવાદમાં આટલું સરસ જે આયોજન થયું અને બહુ જ બધા લોકો આવેલા, અને ત્યાં સ્ટેજ પર પણ એકાદ બે વખત એવું થયેલું કે ક્યારેક એક અટક્યું, પણ એ સિવાય આખું સ્મૂથલી ચાલે. એટલે આપણે એવું કહેતા હોઈએ ને કે એક હોય કે જે રીતે અવોર્ડ્સ, મને તો લાગે છે કે જે મોટા મોટા અવોર્ડ્સ પણ થતા હોય છે ને એમાં પણ બહુ જ બધું એકદમ સ્ક્રિપ્ટેડ હોય છે, એ લોકો બહુ રોકી રોકીને જતા હોય છે કારણ કે એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ ટેલિવિઝન પર બતાવવાનો હોય છે. પણ મેં બંને વર્ષ જીફા જોયા તો મને એવું લાગ્યું કે આ નાટક જેવું જ ચાલે છે કે લાઈવ થઈ જ રહ્યું છે અને એ જ રીતે એ લોકોને બહુ જ કટ પેસ્ટ નહીં જ કરવું પડતું હોય. તો બહુ જ મજાનો અનુભવ ગયા વખતે એન્કરિંગ કર્યું એટલે બેકસ્ટેજથી જીફા જોયું તો ત્યાં પણ બહુ જ મજા પડી. એ લોકો ઘણું બધું ફોલો કરે છે કે જે એમણે ફ્લો બનાવ્યો છે શોનો, તો એ ફ્લો ફોલો કરે છે, એ પ્રમાણે બધું થતું હોય છે, તો એ સારું હતું. અને આ વખતે ફરી હોસ્ટ કરી રહ્યો છું જીફા, આ વખતે કંઈક લખ્યું પણ છે જે હોસ્ટ કરું છું. સો બેક ફૂટ થી ફ્રન્ટ ફૂટ રમવા આવ્યા છે શૌનક, એન્ડ લેટ્સ સી કે કેવા ચોગા છગા ક્યાં ક્યાં મારી શકે છે. યસ રોનક સર, હાઉ ડુ યુ ફીલ? અમારા માટે તો જીફા એટલે લાઈક વિજયભાઈ એ કીધું કે એક એક ફંક્શન એક પાર્ટી જેવું હોય છે, એટલે અમે લોકો બધા તોફાની માં ના આવીએ, એટલે અમે લોકો ત્યાં ત્યાંથી આમ રખડતા હોઈએ આખા ફંક્શનમાં, એટલે અમે બેક સ્ટેજ હોઈએ ત્યાં આગળ નાચતા હોઈએ, નીચે ફ્રેન્ડ નું પરફોર્મન્સ કે કંઈક ચાલતું હોય. તો જીફા ઇઝ અ લોટ ઓફ ફન બેઝિકલી ઓવરઓલ. અવોર્ડ્સ ને બધું તો ઠીક છે, હવે આવે ના આવે ઇટ ડઝન્ટ મેટર, બીકોઝ એટલા બધા હવે 4 વર્ષથી જીફા થઈ ગયું છે, 4-5 વર્ષથી ઇન્ડસ્ટ્રી હવે એક સોલિડિફાઈ જેવું થયું છે, કેમકે હવે ક્યાંય મળીએ નથી એકબીજાને ઓળખતા થઈ ગયા બધા આટલા લોકો. તો હવે કેવું છે કે આમ સમજો ને કે 200-250 ફ્રેન્ડ્સ મળતા હોય ને એવી જ વાત હોય, પછી એમાં સિનિયોરિટી જુનિયર્સ ઇટ ડઝન્ટ મેટર. અને ધીરે ધીરે હવે કેવું છે કે નાઉ પીપલ હેવ વર્ક્ડ અ લોટ પીપલ ઇન અંદર ઓલસો. યસ, શૌનક ડિરેક્શનમાં મેં કામ કર્યું,
આજ વર્ષમાં ટીચર ઓફ ધ યર મેન રોલ કરે છે બહુ સુંદર સો આઈ ગોટ અ કેમિયો વિથ હિમ એન્ડ આઈ થિંક અમે લોકો ફર્સ્ટ ટાઈમ ફિલ્મ જોડે કામ કર્યું સો એ રીતે યુ નો નાઉ વી નો ઈચ અધર બેટર સો નાઉ હવે આઈ એમ શ્યોર કે જીફામાં જ્યારે મળીશું ત્યારે ઇટ વિલ બી મોર ફન ટુ હેંગ આઉટ એન્ડ ઓફકોર્સ આખું વર્ષ આ કલાકારો એટલી બધી મહેનત કરતા હોય છે તમારી સફળતા અસફળતાના તમારો પ્રતિભાવનો એટલો બધો એમના ખભે ભાર હોય છે કે બહારમાં મહિને તો લગભગ કરોડરજ્જુનો બારમો મણકો ખસી ગયો હોય છે પણ છતાં એ પછી જે આ પ્રકારના મેળાવડા થાય છે એ એમાં હારજીત મૂકીને એક માલવાની મજા હોય છે એટલે સ્વાભાવિક રીતે જ કલાકારો માટે આ એક એવી રાત હોય છે જે યાદગાર બની શકતી હોય છે અને બનવાના પૂરેપૂરા એના કારણો હોય છે જો અવોર્ડ મળ્યા તો મજા પડી જાય નહીતર તો લોકોને મળવાની મજા પડે અને બાકી કપડા વપડા તો હારા ઠઠારવાની તો મજા જ પડતી હોય છે અમને બંને ડિરેક્ટરમાં મળ્યું હોય કે આ બંને એક્ટર હતો એકબીજાને હા તને મળશે ના તને મળશે એની બી એક મજા હોય જેને મળે એ હું સેલિબ્રેટ કરતા હોય એટલે આપણે તો એવા પ્રકારનું કંઈ છે નહીં એમ કે લોકોને મળવાની એક મજા છે એબ્સોલ્યુટલી અને મારે ખાસ એ પૂછવું છે સો વોટ ઇઝ ધી સ્પેશિયલ પ્રિપરેશન્સ અબાઉટ ધી એન્ટાયર નાઇટ શું પહેરવાના છો શું તૈયારીઓ ચાલે છે શું ડ્રેસિંગ આ વખતે સ્પેશિયલી એક્ટર્સને પછી પૂછું ડિરેક્ટર્સ આર યુ ગાઈઝ પ્લાનિંગ ધીસ આઈ મીન છોકરાઓને અને કલાકારોને તો એક જુદો એક વૈભવ હોય છે એમનો પણ તમારો બધા સી અમારું તો ફર્સ્ટ ચીફા છે સો લાઈક વી આર વેરી એક્સાઇટેડ ખાલી જોવા માટે કે કેવી રીતે આખું લોકો કરે છે સેકન્ડ થિંગ કે જેમણે વિજયભાઈ કીધું કે અમારે પર્સનલી શું અમે બધા ઇન્ડસ્ટ્રીમાં એટલા લોકોને ઓળખતા નથી જેટલું બાકી બધા છે ચલો સો વી વોન્ટ કે આ બધા જેને મળીએ બધાને જાણીએ તો કપડાનું તો શું કંઈ વિચારી એ સેકન્ડરી છે અત્યારે પ્રાઇમરી એ છે કે જઈને એન્જોય કરીએ ઓકે આજના દિવસમાં જીફામાં પહેરવાના કપડાની ચર્ચા રામ મોરી ઓફિસમાં કરી એને બોલ્યું કે હું શું પહેરી મેં કીધું મને તો ખબર નથી હજી સુધી નક્કી નથી કર્યું મેં જે ટ્વિંકલ હું એવું બી કહીશ હમણાં કે હું આવી તૈયારી નથી કરતો તો ટ્વિંકલ ત્યાં બેઠી બેઠી માથા ઘૂસે તું વધારે કરતો હોય પણ એટલે જેન્યુઇનલી એવું કઈ ખબર નથી એમ and even but directors for is fine ki if you don't wear matlab designer suits we can be spared na director mate lagu nahi padtu amna director ne puchho I see I see order order na director ne puchho dhvani dhvani ko dhvani dhvani amara ahiya badha directors baitha chhe mara sivaya tell me who which of them is not a good looking guy That's true. I agree with you. No, but that's different thing. But we are better. No, but we can be spared if we don't dress well. If I say, I am talking. Most of the people have this same director. Yes. And there are no questions. But I'm a Saudi pressure. Shaman Bhai Purasa Kanki is the only person he has directed himself into an award nomination. Correct. Yes. Responsibility was a lot. He has to host also. So, so any special... મને તો જીફા તરફથી કપડા મળી ગયા તો અમે લોકો જીફા નો આભાર છે જો તમારી એવી તૈયારી હોય હમણાં હું જે બધું બોલ્યો અને તમે મારા વખાણ કર્યા જો તમે કરી નાખવાના હોય તો તમને મળી જશે પણ કપડા માટે કરવું બહુ બધું તો એક સરસ મજાનો કઈ ગોલ્ડન સૂટ ફ્લોરલ કઈ કેનિક પ્રિન્ટ છે અને સરસ સૂટ છે નવા પ્રકારનો એટલે એ પહેરી રહ્યો છું અને આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ મારા કો હોસ્ટ જે છે બધા એટલે એની મજા એ છે કે મને સૌથી વધારે રોમાંચ એ વાતનો છે કે હું બીજા બધા સાથે તો હોસ્ટ કરી રહ્યો છું પણ હું ભાવિન બેન સાથે પણ હોસ્ટ કરી રહ્યો છું વી આર ઓલસો વેરી એક્સાઇટેડ ટુ સી ધ પાવર હાઉસ છે એનર્જીનું કે એમની સાથે હોસ્ટ કરવું એટલે એ વસ્તુ એવી છે કે તમે તમારું કારણ કે એ એટલા પરફોર્મર જ છે એબ્સોલ્યુટલી વેરી સ્પોન્ટેનિયસ વેરી વેરી સખત એક્સપિરિયન્સ પણ ખરા હા એટલે એમની સાથે મારે હોસ્ટ કરવાનું છે અને આ લોકોએ બહુ સરસ બધું કર્યું છે જે જોશે ટીવી પર એમને બહુ મજા પડવાની છે કારણ કે એવા બધા ગેગ્સ ને બધું અમે લોકોએ તૈયાર કર્યું છે એટલે બધાને બહુ જ મજા પડશે ખરેખર બહુ મજા પડશે ઓકે સો રોનક જો સર વોટ્સ યોર સ્પેશિયલ પ્રેપ સર આઈ એમ એકચ્યુઅલી મને થોડો કમ કન્ફ્યુઝ છું કારણ કે
આ વખતે બે સખત વિચિત્ર નોમિનેશન મળ્યા છે મને. બેસ્ટ એક્ટર એન્ડ બેસ્ટ વિલન. ડ્રેસ ઇઝ ધ ગુડ ગાય ઓર ધ બેડ ગાય? સો જો હજી આઈ એમ નોટ શ્યોર. But dress as a good guy and carry the one in the hanger. I am this also. Okay, so award functions ની એક એક વાત હાઇલાઇટ કરવાની આવે શૌનક, તો એ શું હોય આ રાતને ની એક ખાસ વાત જો તારે આટલા અનુભવ પછી જો બયા કરવી હોય તો એ એ હશે કે ઓફકોર્સ પેલું તો હોય જ છે કે જ્યારે પોતાનો અવોર્ડ આવે ત્યારે જે પેટમાં પતંગિયા ઉડતા હોય છે એ તો થાય જ છે, ગમે એટલી ના પાડો કે ગમે કરો થાય જ છે કે મારું નામ આવે કે નહીં આવે એ બધું ચાલતું જ હોય છે. પણ એ સિવાય જે મજા છે ને એ જે બધાએ કીધું ને એ જ છે ખરેખર કે જીફાના કારણે હું લગભગ કેટલા વખતથી ઇન્ડસ્ટ્રીમાં છું અને ફિલ્મો પણ 3-4 વર્ષથી તો કરી રહ્યો છું, પણ ખરેખર હું આટલા નજીકથી ઘણા બધા લોકોને નહોતો જ ઓળખતો અને જીફાના કારણે ઘણા બધા લોકોને નજીકથી ઓળખતો થયો, પહેલી વાર વાત કરી શક્યો. અને બીજું કે તમે જ્યારે એ સારા કપડામાં હો કે એવું હો ને તો લોકો સારી રીતે બોલાવે, ના ઓળખતા હોય તો. નહીતર આપણે કોઈકને કહીએ ને, ઘણી વખત પ્રીમિયરમાં પણ જઈને આપણે કહીએ કેમ છો, હા કેમ છો, હા ભાઈ ચાસણી વાલે કોઈ ક્યાં બેચારે હર પાસ તમે ચાસણી વાળા. સો રોનક સર, ડુ યુ થિંક સર? યા, એટલે સર ફ્રેન્કલી બહુ હું બહુ ફ્રેન્કલી બોલું કે અવોર્ડ્સ ખાલી ફોર્મેલિટી છે, ઇટ્સ અ ફોર્મેટ. પણ મને તો એ જ છે કે ભાઈ મારા બધા મિત્રો નવા નવા લોકો જેની સાથે મેં કામ કર્યું હોય કે મળ્યો હોય કે જૂના જેટલા ફ્રેન્ડ્સ છે જેની સાથે હું એક્ટિંગ કરી રહ્યો છું ઘણા ટાઈમ, એ લોકો સાથે આટલા તમે સમજો કે 5-6 કલાક કોઈ કાઢી ના શકે નોર્મલ લાઈફ કે આજે અમે 5 અવર્સ વિલ નેવર મીટ ફોર 5-6 અવર્સ ટુ જસ્ટ હેંગ આઉટ. પણ જીફા વખતે એ થશે કે 6 કલાક સુધી બધા આરામથી બીજા કોઈ એજન્ડા વગર. રોનક સાથે જરા કેસ જુદો છે, તો ગમે તે કપડા પહેરે ને હીરો જેવો જ લાગે છે, તો બજારમાં નીકળ્યો તોય 4-5 જણ ઓટોગ્રાફ લઈ જતું હશે. પણ અભિન્ન મંથન જી, યુ ગાઈઝ આર પાર્ટિસિપેટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સો ક્યા લગતા હૈ આપકો, આપકા સ્પેશિયલ મોમેન્ટ કેસા રહેગા, ક્યા હોગા? સી, વોટ આર યુ લુકિંગ ફોર? ડેફિનેટલી કે ઓબવિયસલી 12 કેટેગરીમાં નોમિનેશન્સ મળ્યું છે ચાસણીને, બટ વી આર લુકિંગ ફોરવર્ડ ફોર વન સ્પેશિયલ થિંગ કે જે છે બેસ્ટ ફિલ્મ, જે જે એક્સાઇટ મને કરે છે, બીકોઝ ધ રીઝન ઇઝ કે એમાં આખી ટીમ આવી જશે, ડાયરેક્શનથી લઈને પ્રોડ્યુસરથી લઈને બધાએ મહેનત કરી છે, ઇવન કોરિયોગ્રાફર, મ્યુઝિક ડિરેક્ટર, રાઇટર, એવરી સિંગલ પર્સન, બધા જ એમાં છે, બધાએ સારું કામ કર્યું છે તો જ એ બેસ્ટ ફિલ્મ મળે છે. સો લાઈક બેસ્ટ ડિરેક્ટર તો છે, ઓબ્વિયસલી વી આર વેઇટિંગ કે શું થાય. બટ પર અભિન, આપ દોનોને થોડા બહોત મુંબઈમાં ભી મતલબ થોડા બહોત નહીં બહોત કામ કિયા હોય વહાં પે, ઓર બહોત સારે કોર્પોરેટ ચેનલ્સ વગેરે વગેરે કે લિયે શોઝ હોસ્ટ મતલબ ડિઝાઇન કિયે હોંગે, ડિરેક્ટ કિયે હોંગે, આપને પંજાબી મૂવી ભી આઈ થિંક યુ ગાઈઝ હેવ ડિરેક્ટેડ, રાઈટ? નોટ ડિરેક્ટેડ, યુ હેવ પ્રોડ્યુસ્ડ. સો બહોત સારી વૈસે ગુજરાત કે બહાર કી આપકી ઉપલબ્ધિયાં કુછ જ્યાદા હૈ, વોટ યુ થિંક ઇધર આપ, હાઉ આર યુ લુકિંગ એટ? इससे पहले लेट्स सी ऑलवेज द फर्स्ट लव वाज टू डायरेक्ट अ फिल्म, सो दैट हैपेंड इन गुजरात, करेक्ट? सो दिस विल ऑलवेज बी स्पेशल फॉर मी. एंड देन जीफा इज आल्सो अ प्लेटफॉर्म फॉर रिकॉग्निशन फॉर न्यू पीपल लाइक अस, अदरवाइज नो वन विल रिकॉग्नाइज चाशनी. नो मैटर इट हैज डन वंडरफुल जॉब इन द मार्केट, बट स्टिल देयर नीड्स टू बी अ रिकॉग्निशन फॉर अस टू गेट मोटिवेटेड फॉर द नेक्स्ट थिंग, करेक्ट? सो पीपल वी गेट रिकॉग्निशन, वी गेट एप्रिशिएटेड एट જો ભી કોઈ કહે કે એપ્રિસિએશન ઠીક હૈ યાર ફેક હૈ, બટ વી ફીલ ગુડ ફોર ધેટ. કોઈ ભી આપકે કામ કો સહરાતા હૈ અચ્છા લગતા હૈ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, એટલે મારા ઘણા ફ્રેન્ડ છે જે મુંબઈમાં નોમિનેશન્સમાં જતા, તો 5 હોય નોમિનેશન્સમાં, રાઈટ? કોઈ એક જણ જીતે તો કોઈ એક જ એક જીતે, અને બાકીના જે મને ફ્રેન્ડ ના મળે ને આને નતું મળવાનું, એમ પહેલા ને મળતો તો ચાલતે, પણ આ આ ડિઝર્વ નથી કરતો, એટલે જેને મળતું તો બધું સિસ્ટમ કરતો ના, એટલે વાત ચાલતી હોય. શું એટલે ભલે આમ
મેળો હોય એકબીજામાં હાથમાં હાથ નાખીને હળી મળીને તમે લોકો રહેતા હો, પણ છેલ્લે જતા ઘેર એમ થાય કે યાર આવું રોનક જૂના અવોર્ડ્સમાં શું વાત કરે સાચે. આનું નામ બાકાત કરો યાર, કોણે કોણે આપ્યું છે આને નોમિનેશન. હવે શૌનકભાઈને અવોર્ડ મળે અને મને ના મળે તો હવે મને ખરાબ લાગી કે રીતે શકે? ઇટ્સ નોટ પોસિબલ બીકોઝ આઈ નો હિમ સિન્સ હાઉ મેની યર્સ, વર્ષોથી. શૌનક સેમ કેસ એટલે ઓફકોર્સ એવું છે, પણ હા એવું છે મારા કે મેં એટલે મને તો એવું થાય કે એટલીસ્ટ બે જણને પણ આપી જ દેવો જોઈતો તો એમ પ્રોફિટ છે ને, ધારો કે આ આ વખતે બે જણે સારું કર્યું, હું તો એવું જ વિચારી રહ્યો હતો. રાજસ્થાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ધીસ યર એટલે મને મળી ગયો છે આ વખતે, એટલે આઈ એમ ચલો આ તો વાત આ ટોટલી ટોટલી અમે હવે અમે તો પાંચ જ રહ્યા. ચીખા વાલે સુન રહે, જ્યુરી સુન રહી હૈ, જ્યુરી હજુ સમય છે, હજુ સમય છે, અમે મળી ગયો તમારે રીફ સાથે. હા આપણો મને વાંધો નહીં, હા હું શેર નહીં કરી. અબ તો જ્યુરી ભી અપને કપડે કો ચેક કર લેગી. સુન રહો એપ્રિસિએશન મહત્વનું છે, અગત્યનું એ છે. અવોર્ડ ઘણી વાર મળે કે ન મળે, કારણ કે મને એવું થયું કે ધારો કે મારી ફિલ્મ છે ચાર કેટેગરીમાં નોમિનેટેડ છે, મને એવું હતું કે એને સ્ક્રીન પ્લે માટે પણ મળે કે એને ડિરેક્શન માટે પણ મળે, પણ એ નથી મળ્યું. તો મને આ ચાર કેટેગરીમાં છે તો મને એમ રોજ એવો એક વિચાર આવે કે ત્રણ રિઝલ્ટ હોઈ શકે, એક મને નહીં મળે, એક મને જ મળશે, અને એક એવું થાય તો શું વાતો છે કે બીજા કોઈને મળે અને સાથે એમ કે બંને જણાએ બહુ સરસ કામ કર્યું છે તો એ બંનેને અમે આપીએ છીએ. અમે નક્કી નથી કરી શકતા કે પોસિબિલિટી આપે, હું ત્રણે શક્યતાઓ વિચારું છું બેઠો બેઠો. બટ મારા માટે તો મજા એ જ છે કે મને અવોર્ડ નહીં પણ મળે તો હું દેખાવાનો બહુ છું. કેટલો નિખાલસ બાબુ છે, બહુ આનંદ છે મને. યસ વિજય, હું ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી પાર્ટિસિપેટ કરી રહ્યો છું ચીફા. 21 નોમિનેશન છે એટલે એમ તો ખબર છે સાવ નહીં મળે. બધા એઝ અ મેકર તમને એવું જ હોય, મને હંમેશા એવું હોય કે ભાઈ મને બેસ્ટ ડિરેક્ટર ઠીક છે, મળે ના મળે એ પર્સનલ ઘટના છે, બેસ્ટ ફિલ્મ જે તમે કન્સ્યુમ કરી છે એને મળે. પણ હવે અલ્ટિમેટલી કેવું છે, જો તમને ના મળે તો તમારે તમારે પોતાની ઘટના તૈયાર રાખવાની છે. આને મળી એક્ચ્યુઅલી આમાં કઈક હશે યાર, સારું હશે આપણા કરતા પેલા વધારે ખબર પડે છે, એવું માની લેવું, દુખી ના થવા. પણ પર્સનલી આઈ એમ રૂટિંગ ફોર મૌલિક ધીસ યર. ઓકે, મારી સાથે કોને બેસ્ટ એક્ટર મળવો જોઈએ કે રોનક, કેમ કે એનો ફેવરિટ છે. પણ ઓન અ સિરિયસ નોટ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અવોર્ડ્સની કેટલી જરૂર છે, જરૂર છે શું લાગે છે? એક્ચ્યુઅલી ઇન્ડસ્ટ્રી તરીકે અવોર્ડ્સની જરૂર 100% છે. લોકોને, એક્ટર્સને, સ્પેશિયલી પરફોર્મર્સ કે જે લોકો કામ કરે છે, મહેનત કરે છે, કેમ કે યાર અલ્ટિમેટલી શું છે, આપણે એમ કહીએ કે પૈસા, ચલો ફિલ્મ ફિલ્મ સુપરહિટ ફ્લોપ એ પ્રોડ્યુસરને જ અફેક્ટ કરે છે હાર્ડકોર, બાકીની ટીમને એટલી અસર એ કરતું નથી કે
બંચ ઓફ ફિલ્મ્સ બને છે તો જે પણ અંદર એક્ટર્સ પરફોર્મર ટેકનિશિયન તો એ લોકોને એનું પે જે હોય મળી જતું હોય. અપાર્ટ ફ્રોમ દેટ એ લોકોને શું જોઈતું હોય છે કે ભાઈ એપ્રિસિએશન, બરાબર, એક લેવલ નું એપ્રિસિએશન એ લોકો જે રીતે કામ કર્યું છે. હવે અત્યાર સુધી આપણે ત્યાં ટ્રાન્સમીડિયા હતું ગુજરાતીમાં, સ્પેશિયલી અને બોમ્બેમાં થાય છે, હજી બી થાય છે, પણ ગુજરાતમાં આ કોઈ થતું ફંક્શન આઈ થિંક પહેલું છે જો હું ખોટો ના હોઉં. બરાબર, તો એ રીતે આટલી આટલા બધા આટલી બધી કેટેગરીઝ, આટલા બધા નોમિનેશન, તો એ મને એવું લાગે છે કે લોકોને એક મોરલ બુસ્ટિંગ માટે બી જરૂરી. અને હું તો કહું છું કે હોવું જ જોઈએ, એનું કારણ છે જે આને વાત કરી એને જ આગળ વધાર કે મોટા ભાગે એવું થાય છે કે ફિલ્મો સારી બનાવતા જ હોય, પણ આપણને બધાને ખબર છે કે એના જે કોમર્શિયલ ગણિત છે ને એ બહુ જ અઘરા થાય છે જ્યારે બનાવવા પતે ને ત્યારે. એટલે થાય છે શું કે મોટા ભાગે એવું હોય છે કે પ્રોડ્યુસર જેટલું ધારતો હોય એટલું ખુશ થઈ જ નથી શકતો મોટા ભાગે. તો આવું કંઈક મળે અને એમાં અવોર્ડ મળે ને તો એટલીસ્ટ એવું થાય કે અમને દામ નહીં તો નામ તો મળ્યું એમાં. બીજું કે આ છે ને એ તમને તૈયાર કરી રહ્યું છે ઇન્ડસ્ટ્રીને, કે તમને આ લેવલનું કે આનાથી સારા લેવલનું તમે એ જગ્યાએ પ્રેઝન્ટ થવાના છો, તમારા માટે આ રીતની ટ્રીટમેન્ટ મળશે, તમારા માટે રેડ કાર્પેટ હોઈ શકે, તમારા માટે આવા ઇન્ટરવ્યુઝ હોઈ શકે, તમે જલસોમાં આવી શકો આવી રીતે તમારું જીફાના માધ્યમથી તમારું. તો આના માટે તમને તૈયાર કરે છે કે જ્યારે ગુજરાતી એક્ટર અથવા ગુજરાતી ફેટર્નિટીના માણસો પણ બહાર દેખાય તો એ લોકો એટલા પોલિશ્ડ, એટલા તૈયાર, એટલા એ હોય કે એવું ન લાગે કે હજુ આ ઇન્ડસ્ટ્રી બહુ પાછળ છે, આપણે બહુ ગ્રો નથી. પેલા લોકોને જુઓ કેવી રીતે વાત કરે છે, કેવી રીતે જવાબ આપે છે, એ લોકો કેવા તૈયાર છે. તો હોવું જ જોઈએ. સર આ એક્ઝેક્ટ જે જોણાભાઈએ કીધું આઈ થિંક એ બરાબર છે કે તમે મોટિવેશન આપી રહ્યા છો એટ ધી એન્ડ ઓફ ધ ડે. તમે કહેશો કે ઓકે તમે મહેનત કરી છે, નો ડાઉટ બધા જ કરે છે, પણ ઓકે સો યુ હેવ ટુ દેર ઇઝ સમથિંગ ટુ અસ્પાયર ટુ કે ભાઈ ઓકે આપણે વી હેવ ટુ વર્ક ફોર ધીસ, વી હેવ આ એક તમારું બોક્સ ઓફિસ કલેક્શન લઈ લો કે આ લઈ લો, એના સાથે આવી એક હોય છે કે બહુ સાચી એન્ડ ઓફ ધ યર વર્ષમાં સૌથી સારું જેણે કામ કર્યું છે એને રેકગ્નિશન મળશે. બીજું કે આવા ફંક્શનથી આઈ ફીલ કે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બિકોઝ આપણે એક બહુ જ યંગ જે અર્બન સાઇડ આપણે કહીએ છીએ, ઇટ્સ અ વેરી વેરી યંગ, સો એક જ્યારે બહારના લોકોને ખબર હોય છે કે ઓકે ગુજરાતી ફિલ્મ અવોર્ડ ફંક્શન કર્યું તો એક સિરિયસનેસ એક પેલું કહેવાય ને હેલ્ધી કોમ્પિટિશન પણ છે. આપ લોગ જબ યહાં પે એકદમ ફુલ ફ્લેજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેં એક્ટિવ નહીં થે ઓર બહાર સે મુંબઈ સે જબ ઇસ ઇન્ડસ્ટ્રી કો યા ઇસ છોટે સે કસ્બે કો દેખા કરતે થે તો આપકો ક્યા લગતા થા કે અબ અબ જીફા કો આપ કેસે દેખ રહે હો યા તો યે અવોર્ડ કી પૂરી સેરેમની કો આપ કેસે દેખ રહે હો? મુંબઈ કા પરસેપ્શન ક્યા હુઆ કરતા થા જીફા કે લિયે યા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે લિયે? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો જ્યારે સ્ટાર્ટ કર્યું મેં ઇવન 2014માં ખાલી બે જ મૂવી આપણને ખબર છે, પહેલાંની વાત નથી કરતો આફ્ટર 2010 કે જ્યારે આ બધું આપણું એક્ઝેટ સ્ટાર્ટ થયું. સો કેવી રીતે જઈ છે બે યાર વોઝ ટુ ફિલ્મ કે જે લોકો સાંભળતા હતા અને વાતો કરતા હતા, પણ હા મને મુંબઈમાં ઘણા લોકો મળ્યા જે નોન ગુજરાતી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, અને એ લોકોએ ઘણી જગ્યાએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બીજી બધી એટલે જે રિઝર્વ ઇન્ડસ્ટ્રીઝ છે એના કરતાં ઉપર મૂકે છે કે તમારે અહીંયાથી આપણે અહીંથી 3-4 એવા ડિરેક્ટર્સ છે જે અહીંથી એક મૂવી બનાવીને સીધા હિન્દીમાં એક સારા લેવલની મૂવી બનાવી રહ્યા છે. સો ત્યાં સુધી કે યાર અત્યારે પંજાબમાં ઘણા લોકો છે જે 15-20 મૂવીઝ બનાવી છે પણ પંજાબી જ બનાવી રહ્યા છે, રિજનલ જ, એ લોકોને હિન્દીમાં નથી ચાન્સ મળતો. આપણે એક મૂવી બનાવીને સીધા હિન્દી બનાવવાની કેપેબિલિટીઝ રાખે છે, સો ટેલેન્ટ તો છે પણ ગ્રેજ્યુઅલી આ બધું ગ્રો કરી રહ્યું છે. આઈ થિંક વી આર લકી કે બહુ રાઈટ ટાઈમે એન્ટર થયા છે બધા ને રાઈટ ટાઈમે કરી રહ્યા છે. એ રીતે પણ જીફા એક બહુ મોટો પુશ છે. જીફા ડેફિનેટલી યસ ઇટ હઝ રેઝ ધ લેવલ, સો આઈ કેન જસ્ટ ટેલ યુ કે ચાસની કે જો રાઈટ છે હમારે વો કિસી ગુજરાતી આદમી ને નહીં ખરીદે, હી ઇઝ અ પંજાબી ગાય. ઓ પંજાબી ઓલ ધ વે ફ્રોમ પંજાબ હી હર્ડ અબાઉટ ચાસની, આઈ ડોન્ટ નો ફ્રોમ હુમ, એન્ડ હી બોટ ધ રાઈટ્સ. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેં પોઈન્ટ આ ચુકા હૈ, વો શાયદ 4-5 સાલ માં થોડા આ ગયા, તો વહાં પે ફિલ્મ ફેર ભી હો રહા હૈ,
वहाँ के लोकल अवार्ड्स भी हो रहे हैं, तो आई यूज टू सी देम कि जो भी लोग अवार्ड्स ले रहे हैं, तो आई वॉज इन अ वेरी इनिशियल स्टेज इनको असिस्ट करता हूँ, इनको असिस्ट करता हूँ. बट आज जब आप एक फिल्म बना लेते हो एंड यू आर ऑन द सेम प्लेटफॉर्म, सो इट गिव्स यू यू नो इमेंस जॉय टू यू नो रियलाइज योरसेल्फ कि यस यू कैन अचीव एंड यू हैव अचीव्ड समथिंग एंड देयर इज अ वे टू गो. करेक्ट करेक्ट. एंड इफ द इंडस्ट्री टेक्स यू, यू टेक द इंडस्ट्री अलोंग, एवरीवन ग्रोस. एब्सोल्युटली. सो दिस इज वेरी गुड. एब्सोल्युटली. मुझे लगता है कि आ क्या को जे अवार्ड छे એટલું બધું એક એસ્પિરેશનલ વેલ્યુ પણ ઊભી કરે છે ફોર ધ એસ્પાયરિંગ ટેલેન્ટ્સ અને અપકમિંગ જેટલા પણ કલાકારો છે કે આપણે ક્યાંક કોક દિવસ આ સ્ટેજ ઉપર જઈને આપણે. એટલે એક રીતે આ આખે આખું આયોજન છે, મને લાગે છે કે ખૂબ બધી તાળીઓનું હકદાર છે. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર જીફા એન્ડ ધેન જેમણે પણ આ આયોજન વિચાર્યું છે, જેમણે પણ આ વિચારને એક્ઝિક્યુટ કરીને આટલા સરસ લેવલ પર મૂક્યો છે, એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. બની શકે કે કોઈક મૂવી તમારા સુધી આવી હોય, ના આવી હોય, તમારાથી જોવાની રહી ગઈ હોય, પણ આવા અવોર્ડ્સથી કદાચ તમને જાણવા મળે કે આટલી સરસ મૂવીઝ આપણે હજી જોવાની બાકી છે. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર જીફા એન્ડ ધેન. ઓકે, સો ઓન ધેટ નોટ, ચાલો એક સરસ મજાનો અમારો ખૂબ પોપ્યુલર સવાલ કશું કાઢ્યું નથી. હવે તમે હવે નથી બોલવું છે, હવે બધું હવે અમને એમ થાય છે કે અમે શું કેટલા ને એકના એક સવાલો પૂછીએ, એટલે અમે બધી બદલી કાઢી. મારે આપવા, તું તું થોડો મોડો પડ્યો. મેં કીધું કે આવતા વર્ષે મારે જીફામાં બતાવવું છે કે કોને 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 શું કીધું છે. મોન્ટુની બિટ્ટુ માટે વિજય ને બેસ્ટ ડિરેક્ટર નું નોમિનેશન મળ્યું છે આ જીફા 2019માં. ઓકે, સો હિયર ગોઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. નોમિનેશન્સ માંથી મોન્ટુની બિટ્ટુ સિવાય કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળવો જોઈએ? મેં યાર બધી જોઈ નથી, બધી જોઈ નથી બહુ ફ્રેન્કલી સ્પીકિંગ, પણ આગળ પાછળ આવેલી ફિલ્મોમાં આ લોકો બેઠા જેટલું નહીં, પણ આ લોકોની ફિલ્મ ડિઝર્વ કરે છે. પછી પાછળ આવેલી ફિલ્મમાં જોઉં તો આઈ થિંક શૌનકની ફિલ્મ ડિઝર્વ કરે. સો ટીચર્સ ઓફ ધ યર એન્ડ ચાસ. ઓકે ઓકે. એન્ડ ડુમકી ઓલસો. સોરી, ત્રણ બોલી શકાય તો હજી રહી, એક જ રહી છે. મોન્ટુની બિટ્ટુની તારા સિવાયની એક કમજોર કડ છે. આમાંથી કોની ફિલ્મ જોઈને કહી શકાય કે તેની પાસે નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી શકવાની ક્ષમતા છે? એ વિશાલ રઘુ સીએનજી, બી અભિન્ન મંથન ચાસની, સી અનિશ ધુનકી. મેં રઘુ સિંહજી નથી જોયું નેશનલ અવોર્ડ માટે. જો દેખ તો આ ક્વેશ્ચન સ્કીપ કરવો પડે, મારે રઘુ સિંહજી જોવી પડે એના માટે. તો પણ કંઈ નહીં, આપણે તને ઓપ્શન આપીએ, બે ઓપ્શન આપીએ, અભિન્ન મંથન કે અનિશ. અભિન્ન મંથન. અમે તો ફર્સ્ટ ટાઈમ છીએ, મતલબ ગુજરાતમાં પણ જીફામાં પણ, તો અમે અહીંયા રિલેશન બનાવવા આવ્યા. સાચું કહું, આ સવાલ જવાબોના રાઉન્ડ પછી જ રિલેશનશિપ વધારે બનતા હોય છે. મોશન ઓકે આ યાર, હું સવાલો પૂછે નેક્સ્ટ ટાઈમ કાસ્ટિંગ બાબુ ના પાડ દેજો, હું કેરેક્ટર મને પૂછશે.
અમારો પેલું શું કે પાછલા દરવાજાનો મોટી વેજ છે કે બધા ના પાડે તો અમે આવીએ. ઓકે, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અવોર્ડ્સ, કમર્શિયલ સક્સેસ, પબ્લિક રિકોલ? અકોર્ડિંગ ટુ પબ્લિક રિકોલ ફર્સ્ટ આઈ થિંક, અને રિવોર્ડ એટલે કમર્શિયલ સક્સેસ. બિકોઝ એટલે એ કઈ ફિલ્મને કયો સબ્જેક્ટ છે એના ઉપર ડિપેન્ડ છે. અગેન જો મોન્ટોની વિટુની વાત આવે તો 100% મેં કમર્શિયલ પર્પઝથી બનાવી દીધી. દેટ્સ અને એમાં સફળતા. યસ, એટલે જે ઈચ્છું તું એટલું તો થયું. ઓકે, સો ઇફ ધીસ ક્વેશ્ચન ગોઝ ટુ અભિન મંથન ઓલ્સો, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ યુ ટુ, અવોર્ડ્સ, કમર્શિયલ સક્સેસ, પબ્લિક રિકોલ, એન્ડ ઇવન બોથ ઓફ યુ ટુ? કમર્શિયલ સક્સેસ ફર્સ્ટ, બિકોઝ આઈ ઓલવેઝ વોન્ટ ટુ સેવ માય પ્રોડ્યુસર ફર્સ્ટ. યસ, ડુ યુ થિંક સો? યસ, ઇટ્સ ટોટલી. સર, એઝ એન એક્ટર આઈ થિંક એ પ્રોજેક્ટ જે બી હોય એના પછી બીજું મળવું જોઈએ, પછી એ કમર્શિયલ સક્સેસથી મળે, પબ્લિક રિકોલથી મળે કે અવોર્ડથી મળે, ઇટ ડઝન્ટ મેટર. એ ફોર અસ એટલે સુપર હિટ છે ને, અવોર્ડ બી મળે. કમર્શિયલ હિટ તો કમર્શિયલ હિટ એટલે પબ્લિક હોમ. રોનક નો પેરેલલ બિઝનેસ ચાલે છે, એટલે તમે લોકો સમજી શકો છો આ જવાબ એનો કેટલો બધો આગળ. આઈ મને બીજી બે ફિલ્મની ઓફર આવે તો આપણું કામ ચાલે. પબ્લિક રિકોલ. So first. તો શું કામ બધા જીપાન જાઓ છો? બહુ જ સાચો જવાબ છે ને ભાઈ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ ફોર ઓલ ઓફ ધીસ આન્સર્સ. યાર વી વી રીલી રિસ્પેક્ટ. એન્ડ જીપા જોરદાર જીપા રે. ઓકે, વિજયગીરી ફિલ્મ બનાવે તો કઈ વાતને પ્રાયોરિટીમાં રાખે? સોશિયલ કન્સર્ન, એન્ટરટેનમેન્ટ? સોશિયલ કન્સર્ન ફર્સ્ટ એન્ડ વિથ એન્ટરટેનમેન્ટ. ઓકે, શું લાગે છે જીફા 2019માં બેસ્ટ એક્ટરનો અવોર્ડ કોને મળવો જોઈએ અથવા તારા પ્રમાણે મળશે? નો ગેસ. જીફા ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ માં પૂછજો. મારું ફર્સ્ટ ટાઈમ છે, સેકન્ડ ટાઈમ કે બ્લન્ટલી કે સર. જીફાના આયોજનમાં એક સારામાં સારી વાત અને એક ખામી. સારામાં સારી વાત છે ને એ જ ખામી છે હું કહી દઉં, કે એ લોકો સુપર ફોલો અપ લે. એટલે પાસ મોકલવાના હોય ને તો હેતલભાઈ તમે ફોન મેં કહું હવે ફોલો અપ લેવા ફોનો ના કરાવતા, એટલે પેલા ક્રેડિટ કાર્ડ વાળા હોય ને એના કરતા સ્ટ્રોંગ ફોલો અપ. એટલે એ સારી વસ્તુ છે કે તમને પાસ મોકલાવે એમ, કે તમને મળ્યા મળ્યા એડ્રેસ. પણ એ જ મને એમ પર્સનલી એવું લાગે છે કે આ બહુ ટોર્ચર કરી. તો ભાઈ પ્લીઝ પોઝિટિવ લેજો આ જવાબ માટે, હું એનો એનો વાકિંગ થવા માંગુ છું. ઓકે, એક મેસેજ જે જીફાને આપવો છે. જેમ અહીંયા ગુજરાતમાં તમે ફંક્શન કરો છો, આઈ થિંક એ લોકોની મનસા છે પણ ઘરા કે ફોરેનમાં આવા ફંક્શન કરવા. સો જીફાને આઈ થિંક સો ગુજરાત ઇન્ડસ્ટ્રીનો સંપૂર્ણ સપોર્ટ છે એવું હું જોઈ રહ્યો છું. મારો તો છે જ, કેમ કે એક થોડી વાત લંબાવું કે આજે હમણાં વાત ચાલતી હતી પરસેપ્શનની. ઘણી વાર આપણને એવું આપણે સાંભળવા મળ્યું હોય જ્યારે આપણે નવી નવી જ્યારે ગુજરાતી ફિલ્મ્સ બનાવતા હતા, એઝ અ મેકર બી તમે ઘણા બધા લોકો ગુજરાતી ફિલ્મ અમે નહીં જોતા હતા. ગુજરાતી ગુજરાત અને ગુજરાતી ફિલ્મની મજાક ઉડાવવું એક અલગ પ્રકારની લોકો મસ્તી કરતા હોય, અને એની સાથે કમ્પેર કરે આઈફા અને બધી જે પણ સો કોલ્ડ અવોર્ડ્સ હિન્દી ઇન્ડસ્ટ્રીના થાય છે. તો હવે આવા બધા ગ્લેમરસ એક્ટર્સ છે, એ લોકો ડાન્સ પરફોર્મ કરે આ કરે. જીફાના મેં ઓલા કટ્સ જોયા તો મને એવું લાગ્યું કે સેજ પણ એનાથી ઉતરતું નથી આ લેવલે. સો આ વસ્તુ તમે વધારે વધારે ગ્રો થાય, હું ભગવાન એવી પ્રાર્થના કરું કે આ વસ્તુ વધારે વધારે ગ્રો થાય અને નવી ટેલેન્ટ્સ હજી વધારે આવે ને એ પ્લેટફોર્મ મળે. અને એક જીફાના આયોજનમાં એક વાત જે તું જીફાને કહીશ કે એમની અલાયદી હોય જે કોપી ન હોય બાકીના અવોર્ડ્સ નાઇટની, કંઈક કંઈક જુદું હોય અથવા તો કંઈક જુદું કરે એવી તારી એઝ અ ડિરેક્ટર એવી કોઈ ઈચ્છા હોય તો કંઈ હોય શકે કે જીફાએ અનધર આઈફા, અનધર ફિલ્મફેર, અનધર સ્ક્રીન ન બનવું જોઈએ, જીફાએ જીફા રહેવું જોઈએ? એટલે કોઈ એક વસ્તુ ઉમેરી શકે કંઈ પણ આયોજનમાં, હોસ્ટિંગમાં, અવોર્ડ્સ? તો હું એવું કહીશ, મને વધારે મેં બહુ અટેન્ડ નથી કર્યા ફ્રેન્કલી, એટલે મને મેં આઈફા નથી અટેન્ડ કરીશ એટલે
એક વાત એવી કહીશ કે જે પણ સિનિયર ટેલેન્ટ છે, ઘણી વખત એ લોકોની કમ્પ્લેન હોય છે કે અમને લોકો ભૂલી ગયા છે. જે આ લોકોની એક સ્પેશિયલ વિશેષતા પણ છે જીફાની, તો એ જે સિનિયર ટેલેન્ટ છે જે લોકો અત્યારે કદાચ સમયના વહેણ સાથે અત્યારે કન્ટેમ્પરરી નથી, પણ એમને પહેલા યાદ કરવામાં આવે અને પછી એની પાછળની પેઢીને યાદ કરવામાં આવે તો વધારે ગમશે. વાહ, વોટ એન આન્સર. ડિવાઇડ બને એટલો તો ઓછો થાય. આઈ એમ શ્યોર ઇટ વુડ બી અમેઝિંગ ટુ સી વિક્રમ ઠાકોર. એબ્સોલ્યુટલી. ઓન ધ પરફોર્મ સ્ટેજ ઉપર આપણી ફિલ્મોમાં બી લોકો. હા, વાય નોટ. એબ્સોલ્યુટલી. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ ફોર વિજય. ઓકે, અભિનંદન. હિયર ગોસ. ઓલ ધ બેસ્ટ. સેમ કોપી. આ લોકો એકબીજાને ઓલ ધ બેસ્ટ કહે છે ને, ચિંતા મને થઈ જાય. મારો પ્રશ્ન એવો તો પૂરો પડે છે આજે આવા ના આપણે સમજી લઈશું તો બીજા કોઈ. આમાંથી કયા ડિરેક્ટર્સ તમારા બિગેસ્ટ કોમ્પિટિશન હોઈ શકે? વિશાલ વડાવાલા, રઘુ સીએનજી, અનીશ શાહ ધુનકી, વિજય ગીરી ગોસ્વામી, મોન્ટુની. Genuinely, मतलब आमा तो he is the one making like us commercial film. He is the center. मतलब logical बदी रीते मने लागी दू के सरस फिल्म छे. जेरेमी जो मोटर मोटर. ओके ओके. अनीश इज आल्सो गुड. पर मने नी मूवी जने एले मने वधारे कॉम्पिटिशन नो क्वेश्चन छे तो विजय. मतलब टारगेट ऑडियंस हमारी एक पॉइंट पे सेम हो रही है. सो इन इन तीनों फिल्मों में से सबसे वीक फिल्म कौन सी लगती है आपको? I haven't seen Raghu CNG. Okay. But the trailer se kahun to mujhe wo weak lagi thi. But trailer hi agar bolu Raghu CNG. Okay. Might be possible ki hamari bahut achhi process ho na. Shayad hum wo genre ke differ karta ho. Ha, that's the main issue. Ek process hoti hai na ki hum nahi connect kar pate. Koi Rakesh wale ya koi Raghu Rani wale hain. Ye process puri dikh rahi hai. Jo jawab aapka je vichar hai na ki kai rite hame. ઓકે, સાથે કામ કરવાનો એક પ્રો અને એક કોન. પ્લસ પોઈન્ટ્સ બહુ છે, પ્લસ પોઈન્ટ્સ તો ઘણા બધા છે. એક તો તું પહેલે બોલ છે. એક કામ તો તું પહેલે બોલ છે. કોન્ફિડન્સ, એક પ્લસ પોઈન્ટ કોન્ફિડન્સ તું કર લે. Sometimes we have different opinions for a single thing. Aur usme ek hi decision lena hota hai. So, wo thoda con ho jata, but we take it positively. Usko kar film ki betterment ke liye. We have made each other understand ki betterment ke liye hi ladenge. So, zyada kiski decisions approved? As a matter of Gujarati, Manthan. It is very clear between us. Punjabi, to final call will be mine. Gujarati is final. હિન્દી મેં લડ લેંગે સર. મતે હા, જો બસ આઈ ગયો આમાં બાજુમાં. આમાંથી કોને તમારી નેક્સ્ટ ફિલ્મમાં લેવા માંગશો? હું તો તમારી સાથે. ઓકે, હિયર આર ધ ઓપ્શન્સ. મલાર ઠાકર, પ્રતિક ગાંધી, ચેતન ધાનાણી, ગૌરવ પાસવાલ. કેટલી નિરાશા થઈ. મજા ચલો યાર, અગેન ડિપેન્ડ્સ ઓન ધ કેરેક્ટર. એટલે એવું નહીં કે હું આને લઈને મૂવી બનાવીશ. મારા મૂવીમાં જે ફિટ થતું હશે એ લઈને અમે કરીશું. શાદ એસે લે લે. ઇનમે સે કિસ કે સાથ કામ કરને કી ઈચ્છા હે? ચલો શું પે દો સાથે કામ કરને કી બડી ઈચ્છા નહીં. બંને સાથે છે ઈચ્છા તો. કોણ બનને? મલ્હાર પ્રતિક. ફર્સ્ટ ફર્સ્ટ પ્રતિક. બાકી વિલન ના કેરેક્ટર માં પણ સરસ છે. જો એક વાત, જેની ગુજરાતી ફિલ્મોને
હવે આ બહુ ઓપન સવાલ છે, એક એવી વાત જેની ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ ખોટ છે અથવા તો તાકીદે જેની જરૂર છે એ આપણે એડ કરવું જોઈએ? રાઇટિંગ. મને એવું લાગે છે કે ઓલ બેટર સ્ક્રિપ્ટ થઈ શકે, ઇવન ઇન્ક્લુડિંગ ચાસની. મને કહો કે ચાસની ચાર સ્ક્રિપ્ટ જાણું છું વોટ એવર, પણ મને એવું લાગે છે કે રાઇટિંગમાં હજુ બેટરમેન્ટ આવી શકે, એ લાવવું જોઈએ. બહુ મને અમે જોતા હોઈએ ઇવન ચાસની, અમે એમ થાય કે ટિપિકલ વસ્તુ આપણે ના કરવી જોઈએ. મીડિયમ છે એટલે કમાન્ડ ડિરેક્ટર તરફથી હોય, અને નો ડાઉટ એને કીધું એમ કે રાઇટર્સ સ્ક્રીન રાઇટિંગ ને સમજી શકે એવા વધારે આવે જરૂર છે, એ 100% નિયમ છે. તમારો પ્રશ્ન તો એ હતો ને કે કોની વધારે એટલે સેની ખોટ છે જે તમે કહો છો પ્રોડ્યુસર? અજે ખોટ નો મેં આમાં પ્રોડ્યુસર્સ છે, ટ્રસ્ટ મી, મને એવું નહીં ખાલી એક જ મળે, મને ઘણા પ્રોડ્યુસર્સ મળ્યા છે, બટ જે મુંબઈમાં મળ્યા છે એ લોકો સ્ક્રિપ્ટ થી સેટિસ્ફાઈડ નથી. ખોટમાં તો હું એક વસ્તુ કહીશ આમનું પતે એટલે સોરી ના નો યુ કેરી ઓન જે લોકો ડિમાન્ડ કરે છે, ફોર એક્ઝામ્પલ હું ડિરેક્ટર તરીકે તમે ફિલ્મ ઓફર કરી, હું અન્ડરસ્ટેન્ડ ભાવ કરીશ, ફોર એક્ઝામ્પલ મારે નહીં કરવું હોય તો, અથવા કરવું હશે તો બી, અચ્છા કોઈ કશું નક્કી નથી, તો એના કારણે ગુજરાતી એને જે પ્રોડ્યુસરનું કીધું ને એ તરત નેક્સ્ટ એ વસ્તુ આવે છે કે દર દર વર્ષે બધા પોતાનો ભાવ વધારે છે પણ થિયેટરનો શેરિંગ તો વધતો નથી, કે એ જે વસ્તુઓ છે તો એઝ ઇટ ઇઝ છે, એટલે ફિલ્મની કોસ્ટ વધી રહી છે, ઓડિયન્સ એનું એ છે તમને ખબર જ છે, અને શેરિંગ તમારો એનો એ છે. એટલે હું એમ નથી કહેતો કે તમારે અંડર પે કરવું જોઈએ, પણ સાઉથમાં કેવી સિસ્ટમ છે કે આટલા કલાક કામ કરે છે એક્ટર્સ માટે બધાનું ફિક્સ વેતન છે, આપણે કઈ એવું નથી તમે આ ટીમ જોડે જાઓ તો આ ભાવ પછી કે ના એટલે ભાઈબંધીમાં આપણે કરી લઈશું, એવું નહીં. એક 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 ફિક્સ બધાનો એક તમને ખબર હોય કે ભાઈ ચલો તમારે ડીઓપી હાયર કરવો છે તો આ આ કેટેગરીના ડીઓપી છે, એ કેટેગરી ફોર એક્ઝામ્પલ આપણે બનાવી હોય તો એના આ રેન્જ હશે, પછી તમારે કાનમાં પૂછવું ના પડે એને કે આને કેટલા લીધા, તારી ફિલ્મમાં કેટલા લીધા, એવું નહીં. તો એના કારણે શું થશે ખબર છે કે જે એકદમ નવા લોકો આયા છે એ લોકોને પણ એ ઇઝી પડશે. મારી વસ્તુ આવી છે, મેં એની પર આટલી મહેનત કરી છે, પણ તું જ્યારે પ્રોડ્યુસર કહેતો હતો ત્યારે તારો મતલબ આ હતો? ના, મારો અલગ હતો, મારો એવો હતો કે ખાલી ફાઇનાન્સર નહીં. હવે વિજય ને બેનિફિટ એ છે કે ટ્વિંકલ પ્રોડ્યુસ કરે છે, વિજય પણ છે, તો શું છે કે એ એટલીસ્ટ એટલે આખી એક ફેમિલી થાય છે. બીજું શું થાય છે કે ફિલ્મ લખાવા એટલે બીજ જ્યારથી આવે, કથા બીજ ત્યારથી લઈ અને છેક છેલ્લે સુધી જ્યારે બધું પતી જાય, બધા રાઇટ્સ અપાઈ જાય, બધું પ્લેનમાં દેખાવા માંડે અને ટીવી પર આવી જાય, ત્યાં સુધી એ લોકો એની પાછળ ને પાછળ છે, એને ખબર છે શું કરવું, એ લોકો એના માટે એટલા તૈયાર છે જેટલો વિજય તૈયાર છે. નહીતર શું છે કે આ ડિરેક્ટરનું બેબી છે એટલે સૌથી વધારે માને તકલીફ થયા જ કરે, હંમેશા માં દોડ્યા કરે એની પાછળ. પણ આમાં એવું છે કે જે મેઇન ફાધર છે જેને આ એ છેક સુધી જોડાઈ રહે ને છેક સુધી, અને એ પણ એટલા જ પેશનેટ હોય, અને એ જ ધંધો કરવા વાળા જ કરી શકે. વિજય ફિલ્મોસ છે, વિજયને ફિલ્મ બનાવી છે ને, આ જ એનો બિઝનેસ છે, એ એક વખત માટે નથી કરી રહ્યો. તો જેનો બિઝનેસ છે ને એ લોકો આ કામ કરે, અને તમે જોજો આપણે ત્યાં એવું જ છે કે જે બિઝનેસ તરીકે આને કરે છે ને એ બધા પ્રોડ્યુસર કમર્શિયલી સક્સેસફુલ છે. હું એ જ કહેતો કે અમારી ફર્સ્ટ ફિલ્મ છે, અમારા જે પ્રોડ્યુસર છે શુકુલ શોભી મુન્નાભાઈ મુન્ના શુકુલ, એમણે આવી રીતે જ અમને સપોર્ટ કર્યો ટિલ ધ એન્ડ. મતલબ રિલીઝ ના ફિલ્મ રિલીઝ થઈ, ટ્રસ્ટ મી, પહેલા બે વીક ફિલ્મ એટલી વર્ક નથી કરી જેટલી અમને, અને અમને હતું કે આ પતી ગઈ પતી ગઈ. અમને કોઈકે આઈડિયા આપ્યો કે યાર ગુજરાતી ફિલ્મ ત્રીજા વીક પછી વધારે વિડિયો કરે છે, તમે હોલ્ડ રાખો, તમે છોડી ના દો, અને ફિલ્મ સારી છે નીકળી જશે. સો મતલબ હમકો એસે પ્રોડ્યુસર્સ ચાહીએ જો સિર્ફ પૈસે મત લગાએ, જાન ભી લગાએ, જાન ભી લગાએ. આજના સંવાદમાં કેટલાક એવા મુદ્દાઓ આઈ એમ શ્યોર કે ઇન્ડસ્ટ્રી સુધી એવા પહોંચી રહ્યા હશે કે જે કદાચ
એઝ એન ઇન્ડસ્ટ્રી આખા ઉદ્યોગે સાંભળીને આની ઉપર. એટલે માત્ર પૈસાની નથી જરૂર, તમારી જરૂર છે, તમારી જાનની, તમારા દિલ દિમાગ દેહની જરૂર છે. ઓકે, ચાસણી ફિલ્મની એક વાત વસ્તુ જેને તમારે બદલી નાખવી છે. જે બાનુ કેરેક્ટર હતું ને, તમે જોયું છે? મેં જોયું છે. એ આખું કેરેક્ટરમાં લખ્યું છે અને યુ વોન્ટ બિલીવ કે 90% ટાઈપ થઈ ગયું છે. બીકોઝ અમે અલગ જ થોટથી એક બાનુ કેરેક્ટર બનાવ્યું હતું, જે આપણા ટિપિકલ ગુજરાતી ઘરમાં એક બા હોય, જે કહેવતો રેગ્યુલર બોલતી હોય, જે યુ નો દરેક વસ્તુમાં એનું ઇનપુટ હોય, એટલે એવા અમે જોયા છે. સો એવી રીતે અમે કોઈક બાનું કેરેક્ટર બનાવ્યું હતું. ઓડિશન આવ્યું, ઓડિશનમાં બહુ જ ફાઈન હતું, તો ગમી ગયું. કાસ્ટિંગમાં ભૂલ થઈ ગઈ, કાસ્ટિંગ એ પંજાબી નીકળી, સેટ પર આવીને અમને ખબર પડી. અને ગુજરાતી ફિલ્મ્સ ડોન્ટ હેવ સો મચ ઓફ સ્કોપ. એક દિન છોડ દો, કરેક્ટ, વેરી ડિફિકલ્ટ ટુ ટેક ધીસ. બટી યુ નો મનોજ જોશી કોની સાથે કામ કરવું વધુ સરળ હતું, મનોજ જોશી, દિવ્યાન ઠક્કર, રાગિની? રાગિણી તમારા, સોરી, સેજલ શાહ. સેજલ શાહ, સેજલ શાહ. દિવ્યાંગ વોઝ ધ ઇઝીએસ્ટ પર્સન ફોર મી. બીકોઝ સેમ એજ ના હતા, તો સૌથી પહેલાં તો કેવું કે મળે તારે આમ હોય, એટલે એક અલગ જ રિલેશન થાય. બાકી મને મનોજ જોશી સર, સેજલ મેમ, મજા આવી, કોઈ ટેન્શન નથી. મતલબ એક્સપિરિયન્સ એટલો છે, એ લોકો બધા સ્કૂલ છે. દિવ્યાંગ, ડુ યુ થિંક રોમકોમ genre is over exposed? No. જો કે એ ઉપર વેથી બતાવે તો અમે તો જો આગળ ત્રણ ચાર બીજી રોમકોમ છે, બધી રોમકોમ છે. ઓકે, એક બીજાને સૌથી ના ગમતી વાત? શોર્ટ ઉત્તર કોણ યે મંત્ર. અચ્છા, બસ યે સવાલ, આખરી સવાલ હે ટુન્ટ. ક્યા લગતા હૈ આપકો, અભિન, મંથન, કોને બેસ્ટ લીડ એક્ટર નો અવોર્ડ મળી શકે? રોનક અને શૌનક, આપણે આ બે જ રાખીએ. And exactly, અમે તમને બહુ મિસ કરી, અમે બહુ કોશિશ કરી કે ચાસણી સાથે કોઈક રીતે આવો, એક અમે દરેક ફિલ્મ ના પ્રમોશન માં આવો, અમે તો શોધતા. વન મોર આપ પૂછે થે ના કે કમી ક્યા હૈ ગુજરાત મેં, એક એસા હમે સોલ્યુશન ઢૂંઢના પડેગા કે ગુજરાતી ફિલ્મ લોગો તક પહોંચે પહેલે તો. અભી ભી લોગો કો નહીં પતા હોતા કે અચ્છી ગુજરાતી ફિલ્મ આ રહી હૈ. મતલબ ચાસણી મેં લોગો ને પતા ક્યા બોલા હમે કે છેલ્લો દિવસ દેખી થી રાત, મને કહા ભાઈ, મતલબ ઉસકે બાદ મેને કિતની ગુજરાતી ફિલ્મ દેખી, તુમને નહીં દેખી, તુમને નહીં દેખી, તો there has to be some solution. We need to age pahunchi hai, we need to find medium, but age pahunchi hai, we need to find medium, at least they know there is a Gujarati film. Correct, correct. To watch or not to watch is their decision. Correct, correct. They know of a Hindi film. ચાસણી માં તો અમારો ઘણો પ્રયત્ન હતો કે કોઈક રીતે તમારા કે તમારા કાસ્ટ કે ક્રૂ સાથે અમે વાતો કરીએ, કારણ કે અમે દરેક ફિલ્મ માટે મોટે ભાગે કરતા હોઈએ છીએ, જ્યાં અનુકૂળ પડે કે કોઈ કોઈકને અમે સામેથી અપ્રોચ કરીએ છીએ, કોઈ કમને અપ્રોચ કરે, એવું બધું જ. બટ સમ હાઉ નહીં હોગા. ચાલો રોનકભાઈ.
હોલીવુડ ના ક્વેશ્ચન નહીં રે ભાઈ, ઇસકો હમે બાર બાર બુલાના હે સો. ઓકે, તમારું એક અંડરરેટેડ કામ જેને જોઈએ એવો રિવોર્ડ નથી મળ્યો એવું તમને લાગે છે, એક કામ કે જે કદાચ અંડરરેટેડ છે, રિવોર્ડ નથી મળ્યો? સો આઈ થિંક ફિલ્મો કરતાં વધારે જે અમે પેલી વેબ પર યુઝ ટુ ડુ ધીસ સ્કેચ બેઝ કોમેડી વિડીયોઝ, એ મને લાગે છે હવે એ એમ નથી કે એને લોકોએ નથી પેલું કર્યું, કારણ કે અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો હતો, પણ આઈ વી ફેલ્ટ કે એ બહુ વધારે એક મોટી વસ્તુ બની શકત, એ ઘણું આગળ જઈ શકત ઇફ થિંગ્સ વર ડિફરન્ટ. તો આઈ થિંક એ એક બહુ બહુ જ સારા પોટેન્શિયલવાળી વસ્તુ હતી જે ફિઝલ આઉટ થઈ ગઈ. શું વાત કરે છે યાર, એની છાપ તો બહુ ઘેરી છે, મેં તને ઉલટી કરતો જોયો તો પછી મારે બીજું કશું જોવાયું નહોતું. જેટલા લોકોએ જોયું છે ને એ જોયું છે મને મને મારે આઈ થિંક ઇવન ઓકે ઇન ફિલ્મ્સ ફિલ્મ્સ સર મારી જેને બે ફિલ્મો આ ક્લેશિસ ના લીધે દે સફર્ડ, વન ફિલ્મ સફર્ડ બીકોઝ ઓફ ટાઇટલ માં હવે બાપરે બાપરે વચ્ચે ઇશ્યુ થઈ ગયો. તો એક મેં કીધું એક સ્ટેન્ડ અલોન ફિલ્મની પોતાની મેરિટ ઉપર જે પરફોર્મન્સ આ ત્રણેય ફિલ્મો આવ્યું હોત એ કદાચ જુદું હોત જો આ સંજોગો ના બન્યા હોત. તો આઈ સમટાઈમ્સ ફીલ કે યાર બીજી બધી વસ્તુ આવીને હેમ્પર કરે ને કે ઓકે ઇટ્સ અ બેડ ફિલ્મ, ઇટ્સ અ બેડ પરફોર્મન્સ, ઇટ્સ અ બેડ પેકેજિંગ ઓલ ટુગેધર, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઓકે ના ચાલી વાંધો નહીં. પણ આવી બધી વસ્તુઓના લીધે જ્યારે લોચા થાય ત્યારે બહુ વધારે દુઃખ થાય કે યાર આ તો so that one particular order work is tu to gayo and have to chalo we could have logo vadhare kada joi hoye tu to gayo compromise you have like far better mane personally mane tu to gayo bahu gamyu tu yo particular ha tu to gayo majai gayi ha bahu majani film okay amathi kai pair industry ni best pair rahi shake Asia Diksha Parth Ronak તારિકા આલિશા હિમાંગ ઓચસ પાર્થ રોનક નો ડાઉટ સિસલી એબ્સોલ્યુટલી વાય ડુ યુ થિંક સર સર કારણ કે અમે લોકો બંને ના બહુ જ ક્રિએટિવલી લાઇક માઇન્ડેડ છે, અમે લોકો બહુ એકબીજા સાથે અલગ અલગ રીતે કામ કરીએ છીએ. ફોર્ટેસ કો એક્ટર્સ, આઈ હેવ ડિરેક્ટેડ હિઝ મ્યુઝિક વિડીયોઝ, હી હેઝ હેલ્પ મી સિંગ કવર સોંગ ફોર ઓર્ડર ઓર્ડર ધેટ આઈ હેવ ડન. સો બહુ અલગ અલગ રીતે અમે લોકોએ કામ કર્યું છે. સો વી નો ઇચ અધર સો વેલ કે કેમિસ્ટ્રી ઓન સ્ક્રીન વુડ બી માઇન્ડ બ્લોઈંગ, અને વી ડેબ્યુટ ટુગેધર એઝ કો-એક્ટર્સ. તમારો રેપો પણ બહુ બહુ સરસ, બહુ સરસ. આઈ અન્ડરસ્ટેન્ડ. યોર ફેવરિટ ફિલ્મ ઓફ ધ યર એક્સક્લુડિંગ ઓર્ડર ઓર્ડર, આઉટ ઓફ ઓર્ડર એન્ડ હવે થશે બાપરે એક્સક્લુડિંગ. માય ફેવરિટ ફિલ્મ ઓફ ધ યર for as such though it is hela I feel it's a massive achievement the whole service character, but ek bojh nu pote I'm a very underdog kind of person. So Raghu CNG main joyi che ane I felt there were some aspects je nata sara, yeah right, there was definitely not appreciate thai thi, I think main pon je main track che je no main je actor che so best debut ma I am definitely rooting for him because atlu layered atlu saras subtle performance me nahi jurva varsha including my guy performances. So I think Raghu CNG is something that people jo kya ke ave aave social media par online platforms par to please definitely jo bhai bahut saras perfect jifani ek vaat je tamare badli nakhvi ch mari ek varsh host karu સેમ ક્વેશ્ચન જે મેં વિજયને પણ પૂછ્યો હતો કે જીફા એ જીફા રહેવું જોઈએ એના માટે શું કરવું જોઈએ, એને આઈફા કે ફિલ્મફેર કે સ્ક્રીનની કોપી ના કરવી જોઈએ અથવા એક્ઝિક્યુશનમાં? મેં જે વાત કહી ને કે જે બેઉ ઇન્ડસ્ટ્રીના ફેસેટ્સને એ લોકો ભેગા કરીને એક પ્લેટફોર્મ પર લાવે છે તેનાથી આઈ થિંક આઈ ફીલ, કારણ કે અધરવાઇઝ મને નથી લાગતું કે હું ચંદનભાઈ રાઠોડ છે કે
બિલકુલ નામ પ્રમાણે હતી એટલે આઈ ભક્તિ જોલી આર વેરી વેરી ગુડ ફ્રેન્ડ્સ આઈ એમ શ્યોર દે અન્ડરસ્ટેન્ડ સર એટલે હું છે ને જનરલી આઈ હું પિક્ચરમાંથી ઊભો થઈને નથી જતો ગમે તેવી પિક્ચર હોય એટલે આમાં આ આખી ઘટના પાર્કર બી બહુ અઘરી હતી આ વૈતરણી ના પાર થઈ આપણા નો આઈ અન્ડરસ્ટેન્ડ I don't understand. I don't know about that. Okay. Choose one. Favorite co-actor. Sir, Park Hemang. It's a very, very tricky choice. Favorite director. Favorite director, Dhwani. For sure, because... મારી 50% કરિયર નીકળી છે એન્ડ આઈ રીલી લાઈક વર્કિંગ વિથ હિમ અને હમણાં રિસેન્ટલી આઈ વર્ક વિથ કેડીભાઈ સો એ વોઝ અ વેરી 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 ફ્રેશ એક્સપિરિયન્સ ઓકે વેબ સિરીઝ ઓર શોર્ટ ફિલ્મ વેબ સિરીઝ નમાનુસ ઓર વેન આઈ મેટ માય વેલ્ટા નમાનુસ નમાનુસ વિશે કંઈક કહેવું હોય નમાનુસ એક શોર્ટ ફિલ્મ છે જે મેં પ્રોડ્યુસ અને કો રાઇટ કરી છે મારી ટીમ પણ કરી છે જે મારા બધા જ સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર છે સો જેને ના જોઈએ પ્લીઝ જોજો અને મને કહેજો કેવી રીતે ઇટ્સ અ હોરર ગુજરાતી શોર્ટ ફિલ્મ મજા આવશે ઓકે ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર ઓર હવે થશે બાપરે ફોર અ વેરી સિમ્પલ રીઝન હવે થશે બાપરે બીકોઝ મને ઓલરેડી એક બહુ સરસ રેકગ્નિશન એના લીધે મળી ગયું અને મારો ફર્સ્ટ નેગેટિવ કેરેક્ટર છે આઈ પ્લેડ અ ગુડ ગાય ઇન ઓલમોસ્ટ ઓલ ધ ફિલ્મ્સ પણ એ ખરાબ માણસ પ્લે કરવાનો જે અને મને બહુ મજા આવી આઈ થિંક હું અત્યારે જેટલા લોકો છે ને એટલી તમારે વિલેની જરૂર નથી મને કહે આઈ લવ ઇટ આઈ લવ આઈ અન્ડરસ્ટેન્ડ એ બહુ બહુ ગજબ આઈ થિંક ઇટ્સ અમેઝિંગ એન્ડ આઈ થિંક ઇટ્સ સ્પેશિયલ બીકોઝ મારો ફર્સ્ટ actor as an actor on films my first award I got because of okay. So Havet Hashi Bapre yeah okay Parth or Hemang jata kya તો મને કાઢી નાખો મારા માટે ચોઈસ ઇમ્પોસિબલ છે ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ એ મને બે જણા કે આવું કે તો મારે અડધા જ જવું પડે ઇટ્સ નોટ પોસિબલ આ દોસ્તી માટે એક વખત જોરદાર તાળી ઓકે બેસ્ટ ડિરેક્ટર નો એવોર્ડ કોણ લઈ જશે એવું લાગે છે અને લાસ્ટ નોટ સર મને એક વાર બધા નોમિનેશન ફ્રેશ તારા માટે સારા કરી આપી દો ને પહેલા બે જ ઓપ્શન છે બે ઓપ્શન વિજય ગિરી ગોસ્વામી સરળ કરી આપી છે મેં સરળ 50-50 ઓપ્શન સર આઈ થિંક વિજય વિજય ચાસણી ઓછી ગમી હતી ના અરે આ કેટલું જબરદસ્ત અરે એને કીધું આ તો કે આ ઓછી ગમી હતી સવાલ છે મારું કામ સવાલો પૂછવાનું હું જનતા જેવો છું તમારે ઇન્ડસ્ટ્રી બાહોળિયા બોલે છે તમે પાછો હા એક્ઝેક્ટ કારણ
પ્લીઝ જો પૂછા પૂછતા નર પંડિત થાય પંડિત થાય કો આઈ થિંક ધ રાઇટિંગ બીકોઝ ઓફ રાઇટિંગ આઈ થિંક ચાશણી એન્ડ અ લોટ ઓફ પ્લેસીસ કુડ હેવ બીન અ લોટ એટલે બહુ બધા આઈ થોટ ધેર વર ઓપોર્ચ્યુનિટીઝ જે વધારે એક્સપ્લોર થઈ શકી હોત અને સેકન્ડલી રામ ઇઝ અ વેરી એક્સપિરિયન્સ રાઇટર પ્લસ વિજયભાઈ અને રામનું કોમ્બિનેશન ઇઝ અ વેરી એકદમ આટલા બધા પ્રામાણિક જવાબો માટે રોનક ને ભાઈ આ માત્ર ને માત્ર મજાક મશ્કરી થોડો વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ છે આ સંવાદને થોડું વધારે રસપ્રદ બનાવવાની બાકી કોઈ જ અમારો પેલો ડિસ્ક્લેમર જેવું અમારે મૂકવું જવાની નહીં છે ઓકે શૌનક ચલો વન થિંગ વિચ વેન્ટ રોંગ ઇન ટીચર ઓફ ધ યર શું ખોટું થયું તમારી લેન્થ વધી ગઈ ફિલ્મની અને અમુક ભાગ એવા હતા કે જે અમને એવું લાગ્યું રિલીઝ થયા પછી કે અમારે એડિટ કરવા જોઈતા હતા નીકાળી નાખવા જોઈતા હતા જેના કારણે કદાચ ક્યાંક એવું લાગ્યું કે થોડું કંઈક પ્રીચી છે એવું લાગ્યું તો એ નીકળી શકતા હતા અને બીજું કે ફિલ્મ રિલીઝ ફિલ્મ બની ગયા પછી જે એને ચલાવવા માટેના જે બધી વાતો જે હતી એ કદાચ અમે એટલી સારી રીતે ન સમજી શક્યા એ સૌથી મને ખોટું લાગ્યું ફિલ્મ માટે પિક યોર ફેવરેટ ઓફ 2019 બેસ્ટ ડિરેક્ટર બેસ્ટ ડિરેક્ટર અગેન આને કીધું એમ અભિષેક શાહ તો ગમ્યા પણ એમની વાત નથી કરતા કારણ કે જીફાના ટીમમાં આપણે જીફાને કરેક્ટ બરાબર એટલે એવું કશું નહીં જીફા સુધી મુલતવી તારે ના રહેવું ઓકે સીમિત ના રહેવું મને બીજા મને મેં બહુ ગજબ વસ્તુ એ છે કે મેં મોટુંની બિટ્ટુ હજુ સુધી જોયું હા કારણ કે હું મારી ફિલ્મના પહેલાં એની છઠ્ઠીએ રિલીઝ થઈ હતી મારી 13મી હતી હું જોઈ નતો શક્યો પણ મેં ચાસણી જોઈ છે મને હમણાં જેટલી પણ ફિલ્મો જોઈ એમાં ચાસણી ખૂબ ગમી અમને એટલું બધું સરસ લાગ્યું કે અમને હું અને વિક્રમ સર લિટરલી ગુસ્સે થતા હતા જે લોકો વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરતા હતા આપણી ઇન્ડસ્ટ્રીના બધા હતા કે જે લોકો એમને પિક્ચર જોવા આવેલા પ્રીમિયરમાં અમારી જેમ જ બોલાવેલા અને તે છતાં ડિસ્ટર્બ કરતા હતા એવું હોઈ જ શકે કંઈક જે રોનકે કીધું એવું કે આના કરતાં સારું કંઈક હોઈ શકે કે નહીં બટ એટલું સરસ મનોજભાઈનું કામ એટલું બધું સુંદર હતું બહુ જ મજા પડી અને મને ચાસણી ખરેખર ઓકે જો એને કહી જ દીધું કે એને તારી મૂવી જોઈ નથી એટલે મારે પૂછવાનો સવાલ જ નથી એટલે બરાબર ચોઈસ નો લોસ હતા બેસ્ટ એક્ટર 2019 નો કોઈ પણ બે લાઈક આને કીધું એવું મેં રઘુ સ્કેરની જોઈ નથી પણ મેં ટ્રેલર જોયું અને એ જે ઇથન જે છોકરો લીડ કરે છે એણે બહુ જ સરસ કર્યું મને આમ પણ એવા રોલ બહુ જ ગમતા હોય છે જે મેં દુનિયાદારીમાં કર્યો હતો અને એવું કે સાયકો કંઈક કેરેક્ટર હોય કે એવું એણે બહુ જ સરસ કર્યું છે ન જોયેલી ફિલ્મોમાંથી એ હોઈ શકે અને જોયેલી ફિલ્મોમાં મને બહુ જ ગમ્યા હોય તો મેં હમણાં આ વર્ષે ફિલ્મો બહુ ઓછી જોઈ છે તો મને મનોજ જોશી ગમે મનોજ જોશી ગમે બેસ્ટ એક્ટ્રેસ આ વખતે બેસ્ટ એક્ટ્રેસ મને મારી ફિલ્મમાં અલીશાએ સરસ કામ કર્યું મને ગમ્યું ઓકે બેસ્ટ રાઇટર મેં કહું છું ને આ વખતે ફિલ્મો ગુજરાતી બહુ જ ઓછી જોઈ છે એટલે અગેન હિન્દી કહી દો કારણ કે અમેરિકા હતા ત્યારે હિન્દી પિક્ચરો જ નકરી જોજો જોજો કરી હતી પણ ગુજરાતીમાં તો ચાસણી ઓકે બેસ્ટ ફિલ્મ એટલે આ જ વર્ષની તો મારા મારા તરફથી 21 નોમિનેશન ચાસણી ને મળે છે ટીચર ઓફ ધ યરમાં રાઇટર ડિરેક્ટર એક્ટરની ત્રેવડી ભૂમિકા ભજવવા પાછળનું કારણ શું હતું ઓપ્શન એ મને ખબર હતી બોલો કે હું જવાબ નહીં આપું કારણ કે તમારા ઓપ્શન્સ હશે આવા ઓપ્શન એ બજેટ ઓપ્શન બે એટલું કરાવ બી શોક સી હા આપણે આપણું જ કરી લેવું બીજાને શું કામ કહેવું સી જેવું કઈ કારણ કે અમે જ્યારે ફિલ્મ લખી અને હું બેઝિકલી એક્ટર હતો એટલે અમે જ્યારે લખીને ત્યારે
એવું વિક્રમ સરનું કહેવું હતું, અમે બે જણ આમની જેવું અમે પણ બે જણ ડિરેક્ટર છે, તો એમનું એવું કહેવું હતું કે આ રોલને તું જેટલો સારી રીતે સમજ્યો છે ને એટલો કદાચ બીજું કોઈ નહીં સમજી શકે, કારણ કે તે જ બધું લખ્યું છે, તો તું જ કર આને, અને એટલે ત્રીજું કંઈક વધારે કે આપણે આપણું કરી લઈએ એમ, એ બધા છે. તો શૌનક ના હોત ને કોઈ બીજું હોત તો ફિલ્મ થોડી વધારે ઉપડી હોત એવું લાગે? બની શકે, 100% બની શકે, એમાં તો હું અગ્રી જ છું, એટલા માટે કે મને મારા પર વિશ્વાસ નથી એવું નથી, પણ ઓલવેઝ ધેર ઇઝ સમવન બેટર, એ તો છે કે કોઈ સારું કરી શકે તમારા કરતા, અને એક વાત એ બી છે કે તમે જો સામેથી કરાવતા હો તો કદાચ સારું થઈ જ શકે, હોય શકે. શૌનક ના હોત તો કોણ હોત? શૌનક ના હોત તો પ્રતિક ગાંધી હોત. પ્રતિક ગાંધી મને બહુ જ ગમતો એક્ટર છે, અને એ કરત પણ બહુ સરસ, કારણ કે એના દાવનો મેચ્યોર પ્રકારનો એક રોલ છે, સો એ બહુ સરસ. પરફેક્ટ. આમાંથી કોની કેમિસ્ટ્રી વધારે વર્ક કરતી હોય છે, એક્ટર એક્ટ્રેસ, રાઇટર ડિરેક્ટર, ડિરેક્ટર પ્રોડ્યુસર? વર્ક કરતી હોય છે એઝ એન ફિલ્મ સક્સેસ ફોર ધ ગુડ એક્ઝિક્યુશન ફોર ધ રિકોલ વોટ એવર યુ ફોર. તમે એક્ટર ડિરેક્ટર કીધા, રાઇટર એક્ટર એક્ટ્રેસ, એક્ટર એક્ટ્રેસ, રાઇટર ડિરેક્ટર, ડિરેક્ટર પ્રોડ્યુસર, રાઇટર ડિરેક્ટર, અલ્ટિમેટલી. પણ હું એવું માનું કે ફિલ્મમાં એક પણ વસ્તુ આડી અવળી હોય ને તો ફિલ્મ નથી ચાલતી. આ બધાને છોડ દો, માકા પ્યાર ચાલી માં લક લક લગ ઇઝ ધ બેસ્ટ ફેક્ટર. એટલે એવું આવું ના બોલાય જાહેર પ્લેટફોર્મ પરથી, પણ એવું બહુ વાર બને છે કે બહુ સારી બધી રીતે બને છે, ન ચાલી હોય અને આપણને એવું લાગતું હોય કે આ કેમ ચાલી, એ ફિલ્મ ચાલતી હોય. ઘણી વખત જેવી બની હોય એવું જ એને રિઝલ્ટ મળે, એટલે એ ડિપેન્ડ. અને લગ ને આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલીઝ ટાઈમ કહેવાય, લગ એટલે ગુડ રિલીઝ ટાઈમ, કે કયા ટાઈમે તમે શું કરી રહ્યા છો એ બહુ મેટર કરે છે. કોઈ સમીકરણ નથી લાગતા, તમે વિચારો કે હોલિડેઝ છે અત્યારે કરું કાઈ તો અમે કશું નહીં, એવું કઈ નથી. પરફેક્ટ. શૌનક, આમાંથી તમારું સૌથી નબળું પાસું કયું? એક્ટિંગ, ડિરેક્શન, રાઇટિંગ, સિંગિંગ? સૌથી નબળું અત્યાર સુધી એટલે મને સિંગિંગ. હું બહુ સારો સિંગર, હું ગાઉં છું બહુ, પણ એવું છે કે હું ટ્રેન્ડ નથી. મને હંમેશા એક કમી ખલે છે કે હું બહુ સારો ટ્રેન્ડ વ્યક્તિ હોત કે સરસ શીખ્યો હોત તો હું બહુ જ સારું ગાઈ શકત, કારણ કે હું વગર શીખે આટલું ગાઉં છું. એટલે અત્યારે સૌથી નબળું સિંગિંગ, પણ બીજો એક ઓનેસ્ટ આન્સર છે, જાણવો જ જોઈએ, અને એના પછીનું છે ડિરેક્શન, 100%. ઓકે. અને આમાંથી તમારું સૌથી સબળું પાસું કયું? એક્ટિંગ, ડિરેક્શન, રાઇટિંગ? એક્ટિંગ. એક્ટિંગ. ઓકે. જીફામાં એક વસ્તુ જે તમારે રિમૂવ કરવી છે અને એક વસ્તુ જે તમારે એડ કરવી છે? મારે રિમૂવ કરવાની હોય તો જો હું જીફાની છે ને અમુક થોડી હમણાં, જેમ કે મેં જ આપણે જે બધા નોમિનેશન હતા એ હોસ્ટ કર્યા, તો એના માટે થોડી વાર એમની પાસે બેઠો, પછી હમણાં બેઠો જ્યારે મેં સ્ક્રિપ્ટ લખીને એમને આપી, તો થોડું મળવાનું વધારે થયું ને, તો મને ઇન્ટરનલી એક વસ્તુ ખબર પડી જે મારે રિમૂવ કરવી છે. આઈ ડોન્ટ નો હું કેટલો સાચો છું કે ખોટો, બટ એ લોકો બહુ જ પ્રયત્ન બહુ જ ઈમાનદારીથી કરી રહ્યા હોય એવું મને દરેક વખતે મળીને લાગે છે, પણ ઘણી વખત છે ને બધા એને એપ્રિશિએટ નથી કરતા અબાઉટ જીફા. સો જે લોકો એપ્રિશિએટ નથી કરી રહ્યા ફોર એની રીઝન નથી કરી રહ્યા, તો એવા આપણી જ ઇન્ડસ્ટ્રીના લોકોને હું એવું કહું છું કે કંઈ બોલો જ નહીં એના વિશે, ન બોલો, કંઈ વાંધો નથી, કોઈના બોલવાથી કંઈ ચાલવાનું નથી, તો ન બોલો. એટલે જે અમથી અમથી જે ટીકાઓ થાય છે ને એ રિમૂવ કરી નાખો, એની આજુબાજુથી, જેમ એની પાછળથી આજુબાજુથી, કંઈ જરૂર નથી ને, એ થઈ ગયો, જે એમને કરવાનું હતું એમણે કરી નાખ્યું, પણ બીજું બધું ના હોવું જોઈએ. એટલે એ લોકો એના લીધે બહુ તણાઈ રહ્યા છે, અને પર્સનલી અમને મળીને એવું લાગ્યું કે એ લોકો બહુ જ એના લીધે પાછા ખેંચાઈ રહ્યા છે. અમુક આપણી ઇન્ડસ્ટ્રીના લોકોના પણ અમુક એટીટ્યુડ છે કે જે એમને નડી રહ્યા છે, એ પણ ન હોવા જોઈએ કે હું નહીં આવું જીફામાં, કે હું જીફાને સપોર્ટ નથી કરતો, એવું બધું મને લાગે છે કે ન થવું જોઈએ. સો ઓલ નેગેટિવિટીઝ યુ વોન્ટ ટુ, હા, નીકળી જવી જોઈએ, નીકળી જવી જોઈએ. એક એવોર્ડ થાય છે, થવા જ દો ને એની રીતે, કારણ કે નથી ફેર તો ઘણા બધામાં નથી ફેર થતું, ફેર છે તો છે. શું એડ કરવું છે? એડ શું કરવું છે તો હજુ વધારે ટેકનિકલ કેટેગરીઝ વધારે એડ કરો, મેકઅપની કેટેગરી પણ એડ કરવી જોઈએ, કોસ્ચ્યુમની કેટેગરી એડ કરો, ઘણી કેટેગરીઝ એડ કરો, કારણ કે ઘણા લોકો બહુ જ મહેનત કરે છે ને,
તો એમને એ પ્રમાણેની બહુ આ બધી બહુ છપાઈ ગયેલી કેટેગરી છે કે આટલી કેટેગરી તો બધે જ હોય, આપણે નવી કરીએ કે જેના લીધે એ લોકોને પણ પ્રોત્સાહન મળે. ડેબ્યુ ડિરેક્ટર્સ કી હા ઓકે, ઓન ધેટ નોટ થેન્ક યુ વેરી વેરી મચ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર શૌનકજી. ભાઈ બસ જુઓ, આજે ભર બપોરે આટલી જ વાતો અમે અત્યારે બસ રાખીએ છીએ, વિરામ મૂકીએ છીએ. કાલે ફરીથી એક વખત આવા જ કોઈક ટાઈમે બીજો એક સરસ મજાનો, એક સરસ મજાનો સોનેરી ધૂપ જેવો સંવાદ અમે ગોઠવ્યો છે શુદ્ધ દેશી સંવાદમાં. જો બધું અનુકૂળ રહ્યું તો કાલે કેદાર ભાર્ગવ આપણી સાથે હશે, ભૂમિ ત્રિવેદી આપણી સાથે હશે, અને હજી એક સરપ્રાઇઝિંગ વ્યક્તિત્વ છે આપણી સાથે, એ કાલે કહીશું. પણ આટલું તો ફિક્સ છે, જો છેલ્લી ઘડીએ અમને કોઈ નડે નહીં તો હા, સો કાલનું સેશન જીફાની મ્યુઝિકલ કેટેગરીઝને થોડું વધારે ડેડિકેટેડ છે. તમે લોકો કાલે પણ આવજો. એન્ડ ઓન લાસ્ટ નોટ, ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ ટુ ધી ઓડિયન્સ ઓન જીફા, ઓન યુ, ઓન ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એનીથિંગ. જીફા પરમ દિવસે થવાનો છે, 25th નારાયણ હાઇટ્સ. જો ટિકિટ સેટિંગ હાઉસફુલ થઈ ગઈ, હાઉસફુલ જો તમે નાની જીવન તો કેમ્પી હવે જેમ નવરાત્રીના પાછળ સેટિંગ કરો, સેટિંગ કરો હવે અને મળી આપણે 25મી. ઓકે, એન્ડ ઇફ ઇટ્સ હાઉસફુલ ધેન વેઇટ ફોર ધી ટેલિકાસ્ટ ડેટ એન્ડ વી નીડ યોર લક, સો યોર વિશેસ ફોર અસ. થેન્ક યુ. જીફામાં તો આવજો જ અને જલસો જોયા કરજો, કેમ કે જલસો ઉપર તમને નવા નવા ગુજરાતી ફિલ્મ મેકર્સ આઈ થિંક એ લોકો માટેનો એક પ્લેટફોર્મ સરસ છે. સો થેન્ક યુ. અને જલસો જોજો, જેમ જલસો જોતા જોતા એટલે મીન્સ કે ગુજરાતીને લગતું કંઈ પણ કર્યા કરો, જલસો જુઓ અને ગુજરાતી ફિલ્મો બધી જ જુઓ, અને જે ગમે છે એના ખૂબ વખાણ કરો, એને બીજાને કહો કે જોવા જાય. ક્યાંક પોસ્ટર નથી, ક્યાંક બેનર નથી, ક્યાંક હોર્ડિંગ નથી, સ્ટેન્ડિંગ નથી, તો તમે સ્ટેન્ડિંગ બની જાઓ, તમે હોર્ડિંગ બની જાઓ અને બીજાને કહો કે આ ફિલ્મ સારી છે તો જોવા જજો જ. એવું ના થાય કે દરેક ફિલ્મે નેશનલ અવોર્ડ સુધીની મહેનત કરવી પડે, આપણે પણ અહીંયા જ આપણે જ અવોર્ડ આપીને બધાને બતાવી. થોડામાં ઘણું સમજજો, બાકી કાલે મળીએ છીએ. જીફા જોવા જજો. જલસુ પર પણ અમે કેટલાક વિનર્સને જીતાડી રહ્યા છીએ જીફામાં સીધી જ એન્ટ્રી અપાવવા માટે, અને બાકી ખૂબ બધું જલસુ ઉપર પણ ગુજરાતી ભાષાનું કામ થયા કરે છે. બસ આવજો, અત્યારે બસ આટલું જ, કરતા રહો જલસુ. બાય, થેન્ક યુ વેરી મચ.